નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ફિઝિક્સ વિષયના આજના વિડિયો લેક્ચર અંદર આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. છેલ્લે આપણે વિશિષ્ટ પ્રકારના ડાયોડ બરાબર એની અંદર આપણે ઝેનર ડાયોડ છે એનો આપણે રચના જોઈ હતી. બરાબર કે ઝેનર ડાયોડ છે એનો રચના છે તેની સંજ્ઞા કેવા પ્રકારની હોય છે, ઝેનર ડાયોડનો ઉપયોગ શેમાં થાય છે, બરાબર કઈ રીતે કાર્ય કરે છે, એનું કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે આઈ વિરુદ્ધ વીનો ગ્રાફ છે, બરાબર દરેકની આપણે ચર્ચા કરી. આપણે ખ્યાલ છે કે ઝેનર ડાયોડ એક પીએન જંકશન ડાયોડ છે, બરાબર, પણ એની અંદર એને રિવર્સ બાયસ છે એની અંદર આપણે જોડીએ છીએ, બરાબર, અને એનો જે પીએન જંકશન છે, બરાબર, એમાં પી નજીકના જંકશનના નજીકના વિસ્તારમાં આપણે વધારે પ્રમાણમાં છે ડોપિંગ કરીને આ ઝેનર ડાયોડ છે બનાવી શકતા હોય છે, બરાબર. હવે ઝેનર ડાયોડ છે એ આપણે ખ્યાલ છે કે એનો ઉપયોગ છે વોલ્ટેજને રેગ્યુલેટ કરવા માટે થાય છે, બરાબર, કે પ્રવાહનું મૂલ્ય છે એ એકાએક વધી જાય તો વોલ્ટેજ એ કેવા રહે છે, અચળ રહે છે, બરાબર. પ્રવાહનું મૂલ્ય છે રિવર્સ બ્રેકડાઉન આગળ એકાએક વધી જાય છતાં વોલ્ટેજનું મૂલ્ય આપણે કેવું મળે છે, અચળ મળે છે, અને એના લીધે જ કે આપણે એનો ઉપયોગ છે વોલ્ટેજ રેગ્યુલેટર પરિપથ તરીકે કરીએ છીએ. બરાબર, ઘણી જગ્યાએ આપણે અમુક ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે તો એને ફિક્સ વોલ્ટેજની જરૂર હોય તો એવા સમય છે આપણે ત્યાં ઝેનર ડાયોડ ઉપયોગ છે વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે છે કરતા હોય છે, બરાબર. તો હવે એ ઝેનર ડાયોડનો વોલ્ટેજ નિયંત્રક એટલે કે વોલ્ટેજ રેગ્યુલેટર તરીકેનો એનો આપણે ઉપયોગ છે જોવાનો છે, બરાબર. એનો આપણે પરિપથ જોઈશું કે વોલ્ટેજ રેગ્યુલેટર છે એનો પરિપથ ઝેનર ડાયોડ દ્વારા કેવો હોય છે, બરાબર. એનો પરિપથની અંદર સૌ પ્રથમ તો આપણે જે અનરેગ્યુલેટેડ વોલ્ટેજ જે આપણે ફિલ્ટર પરિપથમાંથી, બરાબર, જે આપણે આગળ રચના જોઈ લઈએ ફિલ્ટરની, બરાબર, એ પહેલાં જે આપણે રેક્ટિફાયર દ્વારા જે આપણે આઉટપુટ મળે છે આપણે ફિલ્ટરને આપતા, બરાબર, ફિલ્ટર પરિપથ દ્વારા આપણે શુદ્ધ ડીસી મળતો, અને આ શુદ્ધ ડીસી છે એ આપણને અનરેગ્યુલેટેડ વોલ્ટેજ મળે છે, બરાબર. પણ જો એને આપણે રેગ્યુલેટ કરવો હોય, બરાબર, તો એની માટે છે આપણે ઝેનર ડાયોડનો છે ઉપયોગ કરતા હોય છે. તો ફિલ્ટરનો જે આઉટપુટ છે આપણે કોને આપીએ છીએ, ઝેનર ડાયોડ, અને એ કેવા જોડાણમાં હોય છે, તો રિવર્સ બાયસ જોડાણમાં, બરાબર. ખાસ અહીં આપણે વોલ્ટેજ રેગ્યુલેટર પરિપથ તરીકે જ્યારે ઝેનર ડાયોડનો ઉપયોગ કરશું ત્યારે એને કેવા પ્રકારના જોડાણમાં જોડશું, તો રિવર્સ બાયસ જોડાણ છે આપવામાં આવે છે, બરાબર. કારણ કે રિવર્સ બાયસ કેરેક્ટરિસ્ટિક આપણે આઈ વિરુદ્ધ વીનો ગ્રાફ જોયો તેમ રિવર્સ બાયસ કેરેક્ટરિસ્ટિકમાં જ આપણે એવું જોવા મળે છે કે પ્રવાહનું મૂલ્ય વધારવા છતાં વોલ્ટેજ કેવો રહે છે, અચળ રહે છે. ફોરવર્ડ બાયસમાં આપણે એ જોવા મળતું નથી, એટલે અહીંયા પણ આપણે ઝેનર ડાયોડ્સને રિવર્સ બાયસમાં જોડશું, બરાબર. તો સૌ પ્રથમ અનરેગ્યુલેટેડ વોલ્ટેજને આપણે રેગ્યુલેટેડ વોલ્ટેજમાં ફેરવવા છે, એટલા માટે પરિપથની અંદર સૌ પ્રથમ આપણે અહીંયા એક અનરેગ્યુલેટેડ વોલ્ટેજ આપશું, બરાબર. ધારો કે આપણે અહીંયા જે વોલ્ટેજ આપશું ઇનપુટ તરીકે, બરાબર, આ ઇનપુટ વોલ્ટેજ જે છે એ કહેવાય છે તો અનરેગ્યુલેટેડ ઇનપુટ, બરાબર. અહીં જે ઇનપુટ છે એ કેવા પ્રકારનો છે, અનરેગ્યુલેટેડ ઇનપુટ છે, એને આપણે ઝેનર ડાયોડને આપવાનો છે, બરાબર. ધારો કે આ છેડો પોઝિટિવ છે, આ છેડો નેગેટિવ છે. હવે આ જે વોલ્ટેજ રેગ્યુલેટર પરિપથ છે એની અંદર એક શ્રેણી અવરોધ, બરાબર, જેને આપણે આરએસ કહીએ છીએ, તો એ શ્રેણી અવરોધ જોડવામાં આવે છે સાથે, બરાબર, આરએસ, અને શ્રેણીમાં જોડવામાં આવે છે, અને એની સાથે જે આપણે ઝેનર ડાયોડ જેટલા વોલ્ટેજ આપણે અચળ વોલ્ટેજ જોતા હોય એ પ્રકારના 5 વોલ્ટ આપણે અચળ જોતા હોય, બરાબર, તો 5 વોલ્ટ જેનો ઝેનર વોલ્ટેજ હોય, બરાબર, એવો ઝેનર ડાયોડ છે લેવામાં આવે છે, બરાબર. હવે અહીંયા રિવર્સ બાયસમાં જોડવા માટે અહીંયા ઝેનર ડાયોડ છે એનો નેગેટિવ શેડ હોય છે પોઝિટિવ સામે, બરાબર. નેગેટિવ સાથે પોઝિટિવ એને આપણે રિવર્સ બાયસ કહીએ છીએ, પોઝિટિવ સાથે નેગેટિવ, નેગેટિવ સાથે પોઝિટિવ, બરાબર. તો આ રિવર્સ બાયસમાં આપણે ઝેનર ડાયોડ જોડી દીધો, બરાબર, અને અહીંયા એક લોડ અવરોધ આરએલ, બરાબર, જોડવામાં આવે છે, અને અહીંયા આપણે જે ફાઇનલ જે આઉટપુટ મળશે, બરાબર, એ આપણે કેવું મળશે, તો રેગ્યુલેટેડ, રેગ્યુલેટેડ આઉટપુટ, બરાબર, વોલ્ટેજ. આ જે વોલ્ટેજ છે એ અનરેગ્યુલેટેડ ઇનપુટ વોલ્ટેજ છે,
બરોબર અહીંયા જે આપણે આઉટપુટમાં મળશે એ રેગ્યુલેટેડ આઉટપુટ વોલ્ટેજ મળશે બરોબર RL માંથી વહેતો પ્રવાહ છે એને આપણે IL કહીશું તો આ આખો વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે બરોબર જનરેટર ડાયોડનો જે ઉપયોગ છે એનો આખો પરિપથ છે કે જેમાં આ જનરેટર ડાયોડ છે એ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે કામ કરે છે પરિપથની દરખાસ્ત આપણે યાદ રાખશું કે ઇનપુટ સાથે એક શ્રેણીમાં અવરોધ RS બરોબર જનરેટર ડાયોડ સાથે શ્રેણીમાં અને એક સમાંતરમાં છે અવરોધ RL જોડેલો હોય છે અને ફાઇનલ આપણે રેગ્યુલેટેડ આઉટપુટ વોલ્ટેજ છે મળતા હોય છે હવે કઈ રીતે આ કાર્ય કરે છે બરોબર જનરેટર ડાયોડ છે વોલ્ટેજ રેગ્યુલેટર તરીકેનો કામ કઈ રીતે કરે છે પહેલા તો એને આપણે ક્યાં જોડાણમાં જોઈએ છે રિવર્સ બાયસ જોડાણમાં જોડવામાં આવે છે બરોબર ખાસ યાદ રાખજો કે વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે આપણે જનરેટર ડાયોડનો ઉપયોગ કરવો હોય એટલે રિવર્સ બાયસમાં જોડવું પડે બરોબર હવે ધારો કે અહીંથી આપણે અનરેગ્યુલેટેડ વોલ્ટેજ આપીએ છીએ ઇનપુટ એટલે એ તો એમાં ફેરફાર થશે બરોબર એ વધે છે એ ઘટે છે અનરેગ્યુલેટેડ છે એટલે વોલ્ટેજ વધે પણ ખરો અને ઘટે પણ ખરો બરોબર પણ અહીંયા જે આપણે આઉટપુટ મળશે એ કેવો મળશે કોન્સ્ટન્ટ મળશે બરોબર જેટલા વોલ્ટેજ આપણે જોતા હોય એટલા વોલ્ટેજ આપણે અહીંયા ફિક્સ મળશે તો એની માટે ધારો કે અહીંથી પ્રવાહ વધે છે ઇનપુટમાંથી દાખલા તરીકે આપણે ઇનપુટ જે ફિલ્ટર આઉટપુટનો બરોબર તો એ ઇનપુટ પરિપથમાંથી ધારો કે પ્રવાહમાં વધારો થાય છે તો શું થશે કે જે કઈ પ્રવાહમાં વધારો થાય છે એટલે વોલ્ટેજમાં પણ વધારો થશે બરોબર તો જે કઈ વધારો જે અનુભવશે એ ફક્ત કોણ અનુભવશે આ શ્રેણી અવરોધ RS અનુભવશે જનરેટર ડાયોડ તો એના જે ફિક્સ વોલ્ટેજ છે એ જ રહેશે કારણ કે આપણે ખબર છે જનરેટર ડાયોડની જે લાક્ષણિકતા આપણે જોઈ બરોબર તો એમાં રિવર્સ બ્રેકડાઉન રિવર્સ બાયસની અંદર બ્રેકડાઉન પછી વોલ્ટેજ છે કેવા રહે છે અચળ રહે છે પ્રવાહ ગમે એટલો વધે તો પ્રવાહ ગમે તેટલો વધે છતાં આ વોલ્ટેજ છે જનરેટર ડાયોડના કેવા રહેતા હોય છે અચળ રહેતા હોય છે તો અહીં ધારો કે પ્રવાહ વધ્યો તે વધેલો પ્રવાહ ગયો ક્યાં તો વધેલો પ્રવાહ બધો કોણ અનુભવશે આ શ્રેણી અવરોધ RS બરોબર પ્રવાહ વધશે એટલે વોલ્ટેજ વધશે જે કઈ વોલ્ટેજનો વધારો છે એ આપણે અવરોધ RS ના બે છેડા વચ્ચે મળશે દાખલા તરીકે આપણે સપોઝ વાત કરીએ કે આપણે 5 વોલ્ટ ફિક્સ જોતા છે એટલે આપણે જનરેટર ડાયોડ સિક્યોરલી તો 5 વોલ્ટ મળો બરાબર આપણે આઉટપુટમાં કેટલા જોતા છે 5 વોલ્ટ જોતા છે હવે અહીંથી આપણે દાખલા તરીકે ઇનપુટમાં જે આપીએ છે બરાબર ધારો કે ઇનપુટમાં આપણે 15 વોલ્ટ આપ્યા ઇનપુટ છે પ્રવાહ વધ્યો એટલે ઇનપુટ વોલ્ટેજ વધી ગયા 15 વોલ્ટ છે ધારો ઇનપુટ બરાબર તો 15 વોલ્ટ ઇનપુટ વોલ્ટેજ છે તો અવરોધ RS છે એના વોલ્ટેજ એના બે છેડા વચ્ચેના વોલ્ટેજ 10 વોલ્ટ રહેશે અને 5 વોલ્ટ છે એ આ જનરેટર શ્રેણીમાં છે એટલે વોલ્ટેજનો શું થાય સરવાળો થશે બરોબર એટલે 10 ને 5 15 એવી રીતે ધારો કે અહીંથી આપણે 15 ની જગ્યાએ ઘટાડો થયો બરોબર વોલ્ટેજમાં ઘટાડો થયો 15 ની જગ્યાએ 10 વોલ્ટ થયા બરોબર તો જે કઈ ઘટાડો છે એ પણ કોણ અનુભવશે આ શ્રેણી અવરોધ RS એના બે છેડા પ્રવાહ ઘટશે એટલે એના બે છેડા વચ્ચેનો વોલ્ટેજમાં ઘટશે બરોબર વોલ્ટેજ ઘટશે ને કેટલો થઈ જશે ધારો કે 5 વોલ્ટ બરોબર બેનો સરવાળો એટલે 10 વોલ્ટ બરોબર તો આ રીતે જે કઈ વધારો અથવા તો ઘટાડો છે એ બધો શ્રેણી અંદર જોવા મળશે અવરોધ RS અનુભવશે અને આ જનરેટર ડાયોડના જે વોલ્ટેજ છે ફિક્સ રહેશે ચાલો અને અહીંયા વોલ્ટેજ 5 વોલ્ટ હોય તો આપણે આવું ખબર છે કે અવરોધ RL ના બે છેડા વચ્ચે પણ 5 વોલ્ટ જ મળે બરોબર કારણ કે સમાંતરમાં વોલ્ટેજ કેવો હોય સમાન અહીંયા 5 વોલ્ટ છે તો અહીંયા પણ આપણે કેટલા મળે 5 વોલ્ટ જ મળે બરોબર એટલે અહીં જે આપણે ઉપકરણ જોયું એને કેટલા મળશે 5 વોલ્ટ જ ફિક્સ મળશે બરોબર તો આ જનરેટર ડાયોડનો વોલ્ટેજ રેગ્યુલેટર તરીકેનો ઉપયોગ છે ખાસ આ શ્રેણી અવરોધ છે એ ખૂબ જ અગત્યની વસ્તુ છે બરોબર શ્રેણી અવરોધ જોડવાને કારણે આપણે એ વોલ્ટેજ છે કેવા મળે છે ફિક્સ કારણ કે જે કઈ વધારો અથવા તો ઘટાડો વધારો થાય તો પણ ફેરફાર શેમાં થવાનો અવરોધ RS ના બે છેડા વચ્ચે ઘટાડો થાય છે તો પણ ફેરફાર કોણ અનુભવશે તો એ પણ અવરોધ RS ના બે છેડા વચ્ચે અહીંયા જે વોલ્ટેજ છે તો કેટલા રહેવાના ફિક્સ જ રહેવાના ખ્યાલ છે તો આ રીતે જનરેટર ડાયોડ છે એ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકેનું કામ કરે છે બરોબર મોસ્ટ ઓફ ઇલેક્ટ્રોનિક ઉપકરણની અંદર આ વોલ્ટેજ રેગ્યુલેટર પરિપથનો ઉપયોગ થતો હોય છે કે જેમાં આપણે ફિક્સ વોલ્ટેજની જરૂર પડતી હોય છે બરોબર ચલો હવે આ ટોપિક ઉપર આધારિત એક ઉદાહરણ આપણે આપ્યું છે બરોબર તો એ ઉદાહરણ છે આપણે હવે જોઈએ
ઉદાહરણ નંબર 14.5 જોઈએ હવે એક જનરલ રેગ્યુલેટેડ પાવર સપ્લાય માં VGL બરાબર 6 વોલ્ટ નો જનરલ ડાયોડ રેગ્યુલેશન માટે ઉપયોગમાં લીધેલ છે બરોબર એક વોલ્ટેજ રેગ્યુલેટર પાવર સપ્લાય આપણે આપ્યો છે કે જેની અંદર 6 વોલ્ટ નો જનરલ ડાયોડ છે એને રેગ્યુલેશન માટે લીધો છે બરોબર કેટલા 6 વોલ્ટ નો છે જનરલ ડાયોડ એટલે કે જનરલ ડાયોડ ના વોલ્ટેજ આપણે VGL બરાબર કેટલા લીધા છે તો કે પાસે 6 વોલ્ટ બરાબર જનરલ ડાયોડ ના વોલ્ટેજ જરૂરી લોડ પ્રવાહ 4 મિલી એમ્પિયર અને અનરેગ્યુલેટેડ ઇનપુટ છે 10 વોલ્ટ છે બરાબર અવરોધ આર એટલે કે લોડ પ્રવાહ આપણે આપી દીધો છે 4 મિલી એમ્પિયર એને આપણે IL લીધું બરાબર RL માંથી વહેતો પ્રવાહ છે એ કેટલો છે તો 4 મિલી એમ્પિયર અને અનરેગ્યુલેટેડ ઇનપુટ વોલ્ટેજ બરાબર એટલે કે VI ઇનપુટ વોલ્ટેજ આપણે VI કે એ આપણે આપ્યા છે 10 વોલ્ટ તો શ્રેણી અવરોધ RS નું મૂલ્ય કેટલું હોવું જોઈએ તો શ્રેણી અવરોધ આપણે કેટલા મૂલ્યનો પસંદ કરવો જોઈએ RS નું મૂલ્ય આપણે મેળવવાનું કીધું છે બરાબર તો હમણાં જે આપણે પરિપથ જોયો પ્રથમ જનરલ ડાયોડનો વોલ્ટેજ રેગ્યુલેટર તરીકેનો આપણે જે પરિપથ જોયો એના આધારે આપણેનો જવાબ મેળવીશું સૌપ્રથમ તો એક પરિપથ આપણે ફરી એકવાર જોઈએ અહીંયા સી અનરેગ્યુલેટેડ વોલ્ટેજ છે બરાબર અને અહીંયા જે મળશે આપણે કેવા મળશે તો રેગ્યુલેટેડ વોલ્ટેજ અહીંયા છે અનરેગ્યુલેટેડ વોલ્ટેજ આપણે ઇનપુટ તરીકે આપશું જેને આપણે VI કહીશું બરાબર આઉટપુટમાં જે મળશે આપણે VO કહીએ અવરોધ RL માંથી પસાર થતો પ્રવાહ જેને આપણે IL કહીએ બરાબર અને અહીંયા જે આપણે આપ્યું છે બરાબર RL માંથી પસાર થતો પ્રવાહ છે IL છે 4 મિલી એમ્પિયર નો આપ્યો છે હવે સારા વોલ્ટેજ રેગ્યુલેશન માટે શું જરૂરી છે બરાબર ખૂબ જ અગત્યનો પોઈન્ટ કહી શકાય કે આપણે વોલ્ટેજ રેગ્યુલેશન બહુ સારું મેળવવું હોય તો એની માટે આ જે IL પ્રવાહ છે અવરોધ RL માંથી પસાર થતા પ્રવાહ કરતા આ જનરલ ડાયોડ માંથી પસાર થતો પ્રવાહ વધારે હોવો જોઈએ બરાબર ક્યારે એવું ન હોય બની શકે કે IL વધારે હોય ને જેનર ડાયોડ માંથી પસાર થતો પ્રવાહ ઓછો હોય બરો સારું જો આપણે વોલ્ટેજ રેગ્યુલેશન મેળવવું હોય તો આ જેનર ડાયોડ માંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય છે વધારે હોવું જોઈએ બરોબર એટલા માટે આપણે અહીંયા જે IL આપ્યો છે એની કરતા 5 ગણો પ્રવાહ છે જેનર ડાયોડ માંથી પસાર થતો પ્રવાહ લઈએ બરોબર અહીંયા આપણે અંદાજિત મૂલ્ય લઈએ છે ધારો કે આપણે 5 ગણો બરોબર વધારો કેટલો આપણે લીધો તો 5 ગણો વધારે પ્રવાસી જનરલ ડાયોડમાંથી પસાર થાય જેને આપણે IZ નામ આપી તો IZ બરાબર 5 આપણે કેટલા લેશું IL બરાબર IL કેટલા આપ્યા છે તો એ આપણને આપ્યા છે 4 મિલી એમ્પિયર 5 × 20 એટલે કે 20 મિલી એમ્પિયર જનરલ ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ કેટલો થશે 20 મિલી એમ્પિયર બરાબર જે અવરોધ RL માંથી પસાર થતા પ્રવાહ કરતા 5 ગણો વધારે છે બરોબર હવે આપણે શું મેળવવું છે કે RS નું મૂલ્ય કેટલું હોવું જોઈએ એ આપણે મેળવવાનું છે બરોબર તો એ માટે આપણે સૌપ્રથમ વોલ્ટેજનો તફાવત મેળવી નાખી તો વોલ્ટેજનો તફાવત એટલે આપણે RS ના બે છેડા વચ્ચેના આપણે વોલ્ટેજ મળી જાય બરોબર તો વોલ્ટેજનો તફાવત ડેલ્ટા V બરાબર શું થશે જો તો V ઇનપુટ માઇનસ V આઉટપુટ બરોબર એટલે કે V ઇનપુટ આપણે કેટલા આપ્યા છે તો 10 વોલ્ટ માઇનસ એમાંથી જનરલ ડાયોડના વોલ્ટેજ કેટલા છે તો એ છે 6 વોલ્ટ એથી જે ટોટલ આપણે 10 વોલ્ટ છે ઇનપુટ તરીકે આપીએ છે એમાંથી જનરલ ડાયોડના વોલ્ટેજ કેટલા છે તો એ 6 વોલ્ટ એનો મતલબ એવો છે કે બાકીના વોલ્ટેજ છે કોના બે છેડા વચ્ચે હોવું જોઈએ તો અવરોધ RS ના બે છેડા વચ્ચે બરોબર એટલે એ આપણે 10 માઇનસ 6 એટલે કેટલા મળશે 4 વોલ્ટ બરોબર આ ડેલ્ટા V એટલે કે અવરોધ RS ના બે છેડા વચ્ચેના વોલ્ટેજ આપણે મળી જાય 4 વોલ્ટ ખ્યાલ આવે છે ટોટલ ઇનપુટ આપણે 10 વોલ્ટ આપી છે એમાંથી
6 વોલ્ટ છે જનરલ ડાયોડના બે છેડા વચ્ચે રહેશે તો બાકીના કેટલા હોય છે તો 4 વોલ્ટ ઈ કોના બે છેડા વચ્ચે અવરોધ RS ના બે છેડા વચ્ચે છે અને જનરલ ડાયોડના બે છેડા વચ્ચેનો જે વોલ્ટેજ હોય તે કોના હોય RL ના બે છેડા વચ્ચે એટલે અહીંયા 6 છે કે અહીંયા પણ કેટલા છે 6 રહેશે આ 4 ને 6 નો સરવાળો કરશો તો ટોટલ કેટલા થશે 10 વોલ્ટ થશે આપણે અવરોધ RS ના બે છેડા વચ્ચેના વોલ્ટેજ મળી જાય બરોબર આપણે શું મેળવવાનું છે કે અવરોધ RS નું મૂલ્ય કેટલું છે બરોબર તો અવરોધ RS બરાબર આપણે પાસે શું રહેશે RS બરાબર V ના છેદમાં R બરોબર V એટલે આ બે છેડા વચ્ચેના વોલ્ટેજ એ કેટલા છે તો 4 વોલ્ટ અને આ એટલે અવરોધ RS માંથી પસાર થતો પ્રવાહ બરોબર હવે જો અહીંયા જનરલ ડાયોડ હવે જો અહીંયા આપણે જનરલ ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ એ આપી ઈ મેળો છે આપણે બરોબર કેટલો મેળો 20 મિલી એમ્પીયર જનરલ ડાયોડમાંથી 20 મિલી એમ્પીયર પ્રવાહ પસાર થાય અને અવરોધ IL માં RL માંથી કેટલો પ્રવાહ પસાર થાય એ પસાર થાય છે 4 મિલી એમ્પીયર બરોબર જનરલ ડાયોડમાંથી 20 મિલી એમ્પીયરનો પ્રવાહ પસાર થાય છે અવરોધ RL માંથી 4 મિલી એમ્પીયરનો પ્રવાહ પસાર થાય તો અવરોધ RS માંથી કેટલો તો કુલ પ્રવાહ અહીંથી આવે છે એના જ બે ભાગ પડે છે બરોબર એનો બધા કહો છો અવરોધ RS માંથી પસાર થતો પ્રવાહ મેળવો તો આ બે પ્રવાહનો શું કરવો પડશે આપણે સરવાળો કારણ કે કુલ પ્રવાહ અહીંથી ધારો કે આ ધન છેડો છે બરોબર ના ઋણ છેડો છે અહીંથી પ્રવાહ આવશે કુલ પ્રવાહ બધો પ્રવાહ RS માંથી પસાર થશે પછી અહીંથી એના બે ભાગ પડે છે થોડો પ્રવાહ છે IZ એટલે કે જનરલ ડાયોડના અંદર જાય છે અને બાકીનો પ્રવાહ છે અવરોધ RL માંથી પસાર થશે એટલે કુલ પ્રવાહ એટલે આ બંને પ્રવાહનો શું થાય છે સરવાળો ઈ આપણે અવરોધ RS નો પ્રવાહ મળશે એટલે કુલ પ્રવાહ છે એટલે આપણે એમ એમ લઈએ RS માંથી વહેતો પ્રવાહ ને આપણે આ લઈએ તો એ કેટલું થાય છે તો એ 20 વત્તા 4 એટલે કેટલા થશે 24 મિલી એમ્પીયર થશે તો અવરોધ RS માંથી પસાર થતો આપણે પ્રવાહ મળી ગયો અવરોધ RS ના આપણે વોલ્ટેજ મળી ગયો બરોબર વોલ્ટેજ આપણે 4 વોલ્ટ છે પ્રવાહ છે 24 મિલી એમ્પીયર છે એટલે 10 ની -3 ઘાત બરાબર 10 ની -3 અંશ માં રહેશે એટલે 10 ની +3 એટલે કે 4000 ભાગ્યા 24 બરાબર તમે સાદો રૂપ આપશો તો 167 ઓહમ તમને મળશે બરાબર અવરોધ RS એટલે શ્રેણી અવરોધ નું મૂલ્ય છે કેટલું હોવું જોઈએ 167 ઓહમ બરોબર તો કાર્બન અવરોધ ના શક્ય મૂલ્ય અથવા તો એનું જ્યારે આપણે નજીકની વેલ્યુ લઈએ તો RS બરાબર આપણે કેટલા મળે છે 150 આમાં થોડો ઘણો ડિફરન્સ હશે તો ચાલશે પણ મુખ્ય વસ્તુ એ છે કે આ પ્રવાહનું મૂલ્ય વધારે હોવું જોઈએ બરોબર અહીંયા તમે દાખલા તરીકે 5 ગણું લીધો જે 6 ગણું જો તો પણ ચાલે બરોબર 7 ગણું જો તો પણ ચાલે આપણે સરળ દાખલા તરીકે આપણે 5 ગણું લીધું છે બરોબર એવું જરૂર નથી 5 ગણું દેવું અહીંયા આપણે ફિક્સ કોઈ વેલ્યુ નહીં મળે પણ નજીકની વેલ્યુ મળશે બરાબર એટલે આપણે 5 ગણું લીધું એટલે ત્યારે આપણે પ્રવાહ અવરોધ છે કેટલો મળશે 167 ઓહમ બરાબર આપણે નજીકની વેલ્યુ લઈએ તો કાર્બન અવરોધની નજીકની વેલ્યુ એની કેટલી થશે 150 ઓહમ બરાબર તો આ રીતે શ્રેણી અવરોધ નું મૂલ્ય છે કેટલું હોવું જોઈએ 150 ઓહમ જેટલું હોવું જોઈએ તો આ રીતે આપણે વોલ્ટેજ રેગ્યુલેટર પરિપથ અને એની ઉપર આધારિત છે દાખલો જોયો ટેકના બીજા ઘણા દાખલાઓ છે તમને અલગ અલગ સાહિત્યમાંથી મળશે બરાબર તમારે દાખલાઓ છે સાથે સોલ્વ કરવાના છે ચાલો એટલે સુધી રાખીએ છીએ